એક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે સત્રમાં શૈક્ષણિક પદ્ધતિ કેવી હશે તે મોટો સવાલ સામે આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી નવા શૈક્ષણિક સત્રમાં માં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે કે ઓફલાઈન તે પણ એક મોટો સવાલ સામે આવી રહ્યો છે વિદ્યાર્થીઓને વાલીઓ હાલ મૂંઝવણમાં મુકાઈ ચૂક્યા છે

આગામી નવું સત્ર જે છે એ સાતમી તારીખથી શરૂ થશે પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અત્યારે હાલ ચિંતા છે કે આવનારું સત્ર જે છે તેમાં વિદ્યાર્થીઓને કઈ રીતે અભ્યાસ કરવામાં આવશે કારણ કે કોરોનાની પરિસ્થિતિ અત્યારે હાલ છે અને તેના જ કારણે જે રીતે કેસોમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ અત્યાર સુધી જે છે એ શિક્ષણ ઓનલાઈન આપવામાં આવતું હતું પરંતુ આગામી સત્રમાં કઈ રીતે શિક્ષણ આપવામાં આવશે તે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈપણ વસ્તુ જણાવવામાં આવી નથી ત્યારે મારી સાથે કેટલાક વાલીઓ છે સીધી એવી જ રીતે આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આવનારું વર્ષ છે તે અંગે હજી સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો વાલીઓ શું ઈચ્છી રહ્યા છે કે ઓનલાઈન શિક્ષણ યોગ્ય છે કે પછી જે ઓફલાઈન શિક્ષણ પહેલાં લેવામાં આવતું હતું તે રીતે યોગ્ય છે આપ શું માની રહ્યા છો મારું એવું માનવું છે કે હજી કોરોના કાળ છે કોરોના કાળમાં આપણે જોયું કે ફર્સ્ટ લેયર આવી આજે સેકન્ડ લેયર આવી સેકન્ડ લેયરમાં ઘણા લોકોના ફેમિલીમાંથી સભ્યોને ડેથ થઈ ગઈ છે અને આ જોતા હજી ઘણી બધા ફંગસ બી આજે આવી રહ્યા છે તો એના કારણે જો ગવર્મેન્ટ ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન કરે તો વધારે બેટર કારણ કે ઓફલાઈનમાં જો નાના છોકરાઓ છે જે આપણે સમજીએ કે ભાઈ એકથી પાંચ સાત ધોરણમાં જે છોકરાઓ છે એ લોકોને કઈ રીતે કોરોના કાળમાં કે કઈ રીતે એનું પોતાનું રક્ષણ સેનિટાઈઝ કરવું કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું એ લોકો એટલું બધું પાલન ના કરી શકે જેના કારણે કોરોનામાં એ લોકોનું જોખમ વધી જવાના કારણે જો નાના છોકરાઓ એકથી પાંચ સાત કે દસ સુધી કે સાત સુધી એ લોકોને ઓ ઓનલાઈન કરવા જોઈએ એના પછી જે ઉપરના સ્ટાન્ડર્ડ છે જે આઠથી લઈને બાર સુધી છે એ લોકો માટે કદાચ એ રીતની કોઈ સગવડ કરે કે જે એનું સોશિયલ ડિસ્ટન્સિંગ રહે અને ગાઈડલાઇન્સ પ્રમાણે કામ કરે અને ગવર્મેન્ટ એને પ્રિકોશન માટે જો કંઈક એવી સરસ વ્યવસ્થા કરે તો એમના માટે ઓફલાઈન કરવું ઓકે છે બાકી નાના છોકરા માટે તો ફરજિયાત ઓનલાઈન અને ઓનલાઈન કરવાની સાથે ગયા વર્ષે બી પચીસ ટકા રાહત આપી હતી તો હું એવી આશા રાખું છું ટીવીના માધ્યમથી કે ભાઈ આ આ વર્ષે બી જો ઓનલાઈન છે તો એમનો બહુ ખર્ચો ઓછો થાય તો હોવાના કારણે એમને પચાસ ટકા રાહત આપવી જોઈએ કારણ કે આર્થિક રીતે બહુ લોકો નબરા પડી ગયા છે કોરોના કાળથી થેન્ક યુ ચોક્કસથી અન્ય એક વ્યક્તિને પૂછીશું વાલી છે આપ શું માની રહ્યા છો આવનારું નવું સત્ર જ્યારે શરૂ થઈ રહ્યું છે હજી સુધી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે કે ઓફલાઈન જે જાહેર કરે છે પરંતુ જે વિદ્યાર્થીઓ છે એમને ભણતર કેવી રીતે કરવામાં આવશે ઓનલાઈન કરવામાં આવશે કે ઓફલાઈન શું માની રહ્યા છો એક વાલી તરીકે મારા મત મુજબ સરકાર નવી ગાઈડલાઈન એ પ્રમાણે બહાર પાડે કે અત્યારે કોરોના મહામારીમાં મોંઘવારી એટલી વધી ગઈ છે પ્લસ બીજું અત્યારે ઓનલાઈન સિવાય બીજો કોઈ ઓપ્શન નથી બરાબર મોંઘવારી એટલી વધી ગઈ કે ગયા વર્ષે જે પચીસ ટકા રાહત આપી દઈ શિક્ષણ ફીમાં એ જગ્યાએ પચાસ ટકા રાહત ફી આપે અને બીજું તો હાલ કોઈ શક્યતા નથી કે ઓનલાઈન સિવાય કોઈ ઓપ્શન જ નથી કે સરકાર પણ એટલી જવાબદાર જવાબદારી ના લઈ શકે કે છોકરાઓનું ભવિષ્ય બગાડી શકે એટલે ઓફલાઈન કરી શકે એના કરતાં ઓફલાઈન ઓનલાઈન અત્યારે બેટર છે અને ફીમાં થોડો ઘટાડો કરે મિનિમમ પચાસ ટકા તો ઘટાડો કરે એવી સરકારની વિનંતી છે કે રીતે બહાર પાડે જે રીતે જે નાના છોકરાઓ છે તેના માટે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ યોગ્ય છે જે આપ કહી રહ્યા છો પરંતુ લાગે છે કે દસમો અને બારમાનું જે વર્ષ છે એ મહત્વનું વર્ષ કરાય તો એ વિદ્યાર્થીઓને માટે ઓફલાઈન શિક્ષણ આપવું જોઈએ આપ શું માની રહ્યા છો દસમા બારમા વાળા વિદ્યાર્થીઓને એવું છે કે ઓનલાઈન પોઝિબલ છે નહીં બરાબર ઓફલાઈન આપવું જોઈએ પણ અત્યારે સરકાર એટલી જવાબદારી ના લઈ શકે કે ઓન ઓફલાઈન કરીને કારણ કે વિદ્યાર્થીઓના કોઈ જવાબદારી તો હોવી જોઈએ ને કે સરકારે એવી જવાબદારી લેતી હોય કે અમે પ્યોર ગેરંટી સાથે ઓફલાઈન કરી શકીએ છીએ તો બરાબર છે કોઈ પ્રોબ્લેમ નથી બાકી ઓનલાઈન સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં એટલે સરકારને વિનંતી છે કે જે નિર્ણય લે વાલીઓના નિર્ણય પ્રમાણે યોગ્ય નિર્ણય લે ચોક્કસથી અન્ય એક વાલી છે તેમને પણ પૂછીશું જે રીતે આવનારું નવું સત્ર છે તે હવે સાતમી તારીખથી શરૂ થશે પરંતુ બે વર્ષથી છેલ્લા બે વર્ષથી ઓનલાઈન સિસ્ટમથી જ ભણાવવામાં આવે છે લાગે છે કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને પણ તેનાથી જે યોગ્ય ભણતર મળવું જોઈએ તે નથી મળી રહ્યું અને લાગે છે કે ઓનલાઈન સિસ્ટમથી હોવું જોઈએ કે ઓફલાઈન સિસ્ટમથી શું માની રહ્યા છો સરકારે એવી ગાઈડલાઈન્સ રજૂ કરવી જોઈએ કે વિદ્યાર્થીઓના હિતમાં હોય અને વિદ્યાર્થીઓના હેલ્થ ઉપર એમને કોઈ તકલીફ ના થાય એ પ્રમાણે કામ કરવું જોઈએ અને શું છે કે ઓનલાઈન સિસ્ટમમાં કેવું છે કે વિદ્યાર્થીઓ પૂરું ભણી શકતા નથી કારણ કે શિક્ષકો એમને ભણાવવા જાય બરાબર એમને સેટઅપ કરવામાં જ એમનો ટાઈમ વેસ્ટ થઈ જાય છે બરાબર બધા વિદ્યાર્થીઓ એક સાથે અવાજ કરે શિક્ષકો હેરાન થાય એમાં પૂરું ભણતર થતું નથી એટલે ઓફ ઓનલાઈન કરતાં ઓફલાઈનમાં શું કહે છે પચાસ પચાસ ટકા લેખાએ કરી જોઈએ ઇવન સિસ્ટમ લાવવી જોઈએ એવું કંઈક ને કંઈક સરકારે કરવું જોઈએ એવું મારું માનવું છે ચોક્કસથી અન્ય વાલી છે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું જે રીતે નવું સત્ર ચાલુ થયું છે હજી સુધી કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો વિદ્યાર્થીઓને ઓનલાઈન બનાવવામાં આવશે કે ઓફલાઈન સરકાર સામે બહુ મોટી ચુનૌતી છે પણ ધારે તો એ ચુનૌતી ઝીરો થઈ શકે છે જ્યારે ટ્વેલ્થના એક્ઝામ માટે જે એ લોકો થર્ટી પર્સન્ટના ગાઈડલાઇન્સ પ્રમાણે જો એક્ઝામ લેતા હોય તો બીજા સ્ટુડન્ટોની કેમ ના લઈ શકે તાઉતે વાવાઝોડામાં અત્યારે બેથી ત્રણ લાખ થાંભળાઓ વીજળીના પડી ગયા હોય એ ગામડામાં છોકરાઓ અત્યારે અભ્યાસથી વોચિન છે અને એ અભ્યાસને એમને નેટ પણના ટાવરો બી પડી ગયેલા છે એમને મેનેજ કરતાં કરતાં છ મહિના નીકળી જશે આખું અડધું સૌરાષ્ટ્ર જતું રહ્યું છે ભાવનગર અમરેલી આ તે એ ઓનલાઈન નહીં કરી શકે સરકાર કેમ કે એમના સામે ચુનૌતી છે એમને કરવું પડશે સર્ક્યુલર જાહેર કરે આવનારા ટાઈમમાં જે જૂન મહિનામાં સત્ર નવું ચાલુ થાય છે તે એનું સર્ક્યુલર હજી નથી આપ્યું અમારા વિદ્યાર્થી વાલી મંડળને એ પહેલાં ક્લિયર કરે કે નવું સત્ર ક્યારે ચાલુ થશે અને કઈ રીતે કરશો એનું ગાઈડલાઇન્સ પહેલાં વાલી મંડળ તરફથી અમારા ગુજરાતના વાલીઓને એ ક્લિયર કરે કે આ સત્ર આવી રીતે અમે એક્ઝામ લઈશું ને આવી રીતે કરીશું વેક્સિનના ઠેકાણા નથી તો ઓનલાઈનના ઠેકાણા ક્યાંથી આ લોકોને ઓફલાઈનના ઠેકાણા કઈ રીતે કરી શકશે તેવી અમે સરકારને રજૂઆત કરીએ કે જે કરો તે સારું કરજો આપ કહી રહ્યા છો કે જે વિદ્યાર્થીઓ છે તેમને ગામડાના વિદ્યાર્થીઓ તેમને મુશ્કેલી પડશે કારણ કે કારણે વીજળીના થાંભલા જતા રહે છે પરંતુ જો ઓફલાઈન શિક્ષણ શરૂ કરશે તો પણ એક ચુનતી છે કારણ કે હવે ત્રીજી લહેરમાં ડોક્ટર એવું માની રહ્યા છે કે ત્રીજી લહેરમાં સૌથી વધારે સંક્રમણ જે છે એ વિદ્યાર્થીઓને લાગશે તો આ ઓફલાઈન પણ કદાચ નિર્ણય લે તો એ પણ ક્યાંક ને ક્યાંક સરકારને એક ચુનૌતી રૂપ બની શકે છે ઓફલાઇન માટે સરકારની ચુનૌતી છે પણ સરકાર ધારે ના દરેક વોર્ડમાં દરેક સેન્ટરમાં દરેક ધારાસભ્ય દરેક સાંસદ દરેક કોર્પોરેટરો આપવામાં આવતા હોય તેમનું મેનેજમેન્ટ જો ઇલેક્શનમાં એ કરી શકતા હોય વાઇઝ તો અભ્યાસમાં અમારા એજ્યુકેશન માટે છોકરાઓ માટે કેમ ના કરી શકે ધારા તો એ કરી શકે છે દરેક અત્યારે કોમ્યુનિટી હોલ ખાલી છે ત્યાં બી એમને બેસાડી શકે સ્કૂલો ઉપયોગ કરી શકે બસ ઉપયોગ કરી શકે ધારે ઘણું બધું ઉપયોગ કરી શકે છે પણ એમને કરવું જ નથી એમના કવર સરકારના કઈ જગ્યાએ અત્યારે જીડીપી દેખી લે તો અત્યારે માઇનસમાં છે તો અમારે ફીસના લઈને પણ આપણે અમે કઈ રીતે એને મેનેજ કરીશું પંદરથી અઢાર મહિના સુધી તો અમારા છોકરાઓ દરવાજો નથી દેખ્યો સ્કૂલનો ટીચરોને નથી દેખ્યા ઓનલાઈનમાં ફોટા દેખી લે નેટ પણ અમારું વપરાતું હોય લાઈટ અમારું વપરાતું હોય તો આ સરકારને રજૂઆત એ કરીએ કે તમે કંઈક સારા ડિસિઝન પર આવો અમે અત્યારે દરેક જગ્યા ફિલ્ડમાં અત્યારે પચાસ ટકાનો સ્ટાફ આવી ગયો છે તો ટીચરોનો પચાસ ટકા સ્ટાફ મૂકતા એમનો પણ ફીસમાં અડધી ફીસ કરી નાખો અને અમારને રાહત મળે એવું કરો આપ જે રીતે કહી રહ્યા છો કે સરકાર કોઈ પણ વ્યવસ્થા કરે જે કોમ્યુનિટી હોલ છે તેમાં પણ અલગથી વ્યવસ્થા કરે અને વિદ્યાર્થીઓને ભણતર આપો પણ શું જો ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે તો આપ જ તૈયાર થશો આપના જે બાળક છે તેને ભણાવવા માટે જો હું મારા એકચ્યુઅલી વેક્સિનને દેખતા કોરોના કાળને દેખતા અત્યારે કેસો ઘટી ગયા છે પણ સરકાર ધારે ફોરેનમાં અત્યારે દરેક માસ વગર ફરતા થઈ ગયા છે તો આપણે તો એ વસ્તુ ધ્યાનમાં રાખીને દરેક વસ્તુ ક્લિયર કરી શકતા હોય વાલી પોતાના દીકરા દીકરા દીકરીને હંમેશા જોખમમાં ના નાખતા હોય પણ સામે એમનું એજ્યુકેશન પડતું હોય સરકાર અમને ગેરંટી આપતી હોય સરકાર અમારી સામે ફીસ લેતી હોય અમારા સામે બધું વસ્તુ એ લઈ લેતા હોય તો એમને એ એડજસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ કરવાનો એમનો હક છે કઈ રીતે કરવું એ સરકારનો રે છે અમે અમારા તરફથી વાલી અમે છોકરાઓ તરફ દીકરા દીકરી તરફથી અમે જરૂર એમને એવી જગ્યા બેસાડીશું જેથી કરીને

જી કમલ સમગ્ર માહિતી બદલ આભાર તો ખાસ કરીને સાત જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે નવા સત્રમાં શૈક્ષણિક પદ્ધતિ કેવી હશે તે એક સવાલ સવાલ છે છે સાથે સાથે અન્ય એ પણ કે નવા શૈક્ષણિક સત્રમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે કે પછી ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે વાલીઓ પાસેથી તેમના મત જાણ્યા વાલીઓમાં અમુક વાલીઓ એવું કહી રહ્યા છે કે ઓનલાઈન શિક્ષણ હાલ કોરોનાને કારણે વધુ સારું છે પણ અમુક વાલીઓ એવું પણ કહી રહ્યા છે કે જો બારમાની એક્ઝામ લઈ શકતા હોય તો કાં તો ઓડ ઇવન કરીને કાં તો ઓલ્ટરનેટ કરીને એવી રીતના કરીને સરકાર દ્વારા જો ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કરવામાં આવે તો તેમાં તેમનો તે જરૂરથી સાથ આપશે તો વિદ્યાર્થીઓને વાલીઓમાં હાલ તો મૂંઝવણ છે કે સાતમી જૂનથી જ્યારે નવું શૈક્ષણિક સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે તો ઓફલાઈન શિક્ષણ પદ્ધતિ રહેશે કે પછી ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ રહેશે રાજ્ય સરકાર દ્વારા હાલ તો કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી તો હવે એ જોવાનું રહેશે કે રાજ્ય સરકાર દ્વારા કેવી રીતનું શૈક્ષણિક સત્ર અંગે નિર્ણય લેવામાં આવે છે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી ખાતે આવેલું બહુચર માતાજીનું મંદિર પ્રવર્તમાન કોરોના મહામારીને લઈને ચોથી જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય